સુરતનું જમણ અને કાશીનું મરણ, આ કહેવત તો તમે સાંભળી જ હશે અને 100% સાચી પણ છે. સુરતમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમને અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ મળી જ રહે અને કોઈ પણ સમયે સુરતી લાલાઓ તેની મજા લેતા પણ જોવા મળે. સુરતના ડુમ્મસ રોડ પર પરાઠાની લારી ચલાવતા નીલમબેન પણ આમાંના એક જ છે. પતિને આર્થિક રૂપે મદદરૂપ થવા અને દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે નીલમબેને વર્ષ 2008માં અહીં પટેલ પરાઠા નામની લારી શરૂ કરી હતી, જેમાં તેઓ સ્વાદ પ્રેમીઓને 90 પ્રકારના પરાઠા ખવડાવે છે. 35,000ના રોકાણ સાથે શરૂ કરેલ આ વ્યવસાયથી આજે તેઓ મહિને 35-50 હજાર કમાય છે, સાથે સાથે 2 લોકોને રોજી પણ આપે છે. ગ્રાહકોને સતત હસતા મોઢે આવકારી ગરમા ગરમ પરાઠાની સાથે પંજાબી અને પાઉભાજી પણ ખવડાવતા નીલમબેનની લારી પર સાંજ પડતા જ ગ્રાહકોની ભીડ જામવા લાગે છે અને બધા ફૂટપાથ પર બેસીને મજાથી જમે છે. તો નીલમબેન અન્ય મહિલાઓને પણ સલાહ આપે છે કે માત્ર પતિની આવક પર નિર્ભર ન રહેતા પોતાની આવડતનો ઉપયોગ કરી આત્મનિર્ભર તો બનવું જ જોઈએ.